अमदावाद में कोरोना राफड़ो फाट्यो छे। आ वच्चे शहर में आरटीपीसीआर टेस्ट वधारवा माटे अनोखी पहल आज थी शुरू करवामां आवी छे। आज जीएमडीसी ग्राउंड खाते आरटीपीसीआर टेस्ट ड्राइव नुं आयोजन करवामां आव्युं छे। एएमसी और न्यूबर्ग सुप्राटेक लेबोरेटरी साथे मळीने आ टेस्टिंग करशे, जेमां वाहन में बेसीने पण आरटीपीसीआर टेस्ट करावी शकाशे। 24-25 कलाक में आ टेस्ट नो रिपोर्ट मेल के पछी व्हाट्सएप थी मळी जशे। संवाददाता जिग्नेश पटेल अत्यारे अमारी साथे जोड़ायेला छे। जिग्नेश, कोरोना नो राफड़ो फाट्यो छे ने आ वच्चे टेस्टिंग वधारवु खूब ज जरूरी छे। एक नवी पहल जीएमडीसी खाते कराई छे, आरटीपीसीआर टेस्ट ड्राइव। शुं छे तेनी खासियत अने कया प्रकारनु आखुं आयोजन छे? दीपाली, जे प्रकारे जीएमडीसी ग्राउंड खाते आरटीपीसीआर टेस्ट माटेनी व्यवस्था, एक अलायदी व्यवस्था, जे देशमां पहली वखत आ प्रकारनी व्यवस्था थई छे के ड्राइव थ्रू टेस्टिंग, एटले के कोई पण व्यक्ति कारमां पोते अने पोताना परिवार साथे आवशे तो तेओनुं टेस्टिंग सरळताथी थई शकशे। कारमां बेठा बेठा ज तेओनुं सेम्पल लेवामां आवशे अने आ सेम्पल लीधा बाद तेने लेबोरेटरीमां मोकलवामां आवशे। આ વ્યવસ્થા માટે લોકોએ જે પ્રાઇવેટ લેબમાં ચાર્જ ચૂકવવો પડતો હતો તેટલો જ ચાર્જ, એટલે કે માત્ર 800 રૂપિયા જ ચૂકવવાના રહે છે અને તેઓને ઘરે બેઠા રિપોર્ટ મળશે। રિપોર્ટની વાત કરીએ તો 24-36 કલાકની અંદર તેમને રિપોર્ટ મળશે, તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લોકોને વોટ્સઅપ મારફતે જ રિપોર્ટ મળી જશે, કોઈ પણ પ્રકારે રિપોર્ટ મેળવવા માટે પણ તેઓએ કોઈ ધક્કા ખાવા નહીં પડે, કોઈ ઇન્ક્વાયરી નહીં કરવી પડે, કારણ કે એ પ્રકારનું સોફ્ટવેર જ ગોઠવવામાં આવ્યું છે। માટે જે પ્રાઇવેટ લેબોરેટરીમાં ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા ખાવા નહીં પડે, સાથે જે લોકો છે તે લોકો પોતાના વ્હીકલમાં બેસશે, જેના કારણે સંક્રમણ વધવાની કોઈ શક્યતા રહેતી નથી। જે અલગ અલગ જગ્યા ઉપર જ્યારે લાંબી કતારો લાગતી હોય છે ત્યારે એ કતારોમાં સંક્રમણ વધવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે। સંદીપભાઈ છે, તેમની સાથે વાત કરીશું। આ વ્યવસ્થામાં એક સાથે કેટલી જગ્યા પર સેમ્પલ લેવાની કામગીરી થશે અને લાઈન ન લાગે તે માટેની કઈ વ્યવસ્થા? અત્યારે અમે અહીંયા આગળ 10 કાઉન્ટર ઉભા કર્યા છે અને દર 2-3 મિનિટે એક કાર ડિસ્પોઝ કરી શકે સેમ્પલ લઈને, એમને રિસિપ્ટ આપીને, પૈસા લઈને, બધી જ વસ્તુઓ પૂરી કરીને, કારણ કે એ લોકો પહેલેથી ફોર્મ ભરીને આવે છે એટલે એના માટે બીજું કંઈ કરવાનું રહેતું હોતું નથી। એ જો ફોર્મ ભરવામાં આવે છે, એ ફોર્મ સબમિટ કરે એટલે ઓટોમેટિકલી અમારી સિસ્ટમમાં એ હાઇલાઇટ થઈ જાય અને એમને એને ખાલી એમનો ટોકન નંબર બોલવાનો છે, ટોકન નંબર બોલે એટલે અમારું ફોર્મ તૈયાર હોય, અમે ખાલી એનું બારકોડ કાઢીએ અને સેમ્પલ લઈને એમને રિલીઝ કરી દઈએ। ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવાની વ્યવસ્થા કરી છે જેથી કરીને ભીડ ન થાય? આપણે suflamlims.com કરીને એક સાઇટ છે, એના પર જશો એટલે તરત ફોર્મ ડાઉનલોડ થશે। suflamlims.com એના પરથી ફોર્મ ડાઉનલોડ થશે, એ ફોર્મ ભરીને તમે ઘરેથી પણ આવી શકો છો। અહીંયા આવીને ખાલી એક બીજો બારકોડ જે છે એ વખતે તમને ઓલરેડી ઓટોમેટિકલી એક વોટ્સએપ કે મેસેજ મળશે, એમાં એક લિંક આવશે, એ લિંક લઈને તમે અહીંયા આવો એટલે અહીંયા એક ચેક ઇન બારકોડ મૂકેલો, ચેક ઇન કરો એટલે તરત જ તમને કાઉન્ટર અસાઇન થઈ જશે। એ કાઉન્ટર પર આપની કાર લઈને જવાનું, બધો જ ડેટા પહેલેથી તૈયાર હશે, આપનું સેમ્પલ લેવા જશે અને આપ રિલીવ થઈ જશો। કોઈ પણ પ્રકારે લાઈનમાં ઊભું ના રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે। કેમેરામેન નટવર પરમારને કહીશ કે દ્રશ્યો બતાવશે કે જે 10 ટેન્ટ છે તે 10 ટેન્ટની બહાર જે લોકો કારમાં શિસ્તબદ્ધ રીતે ઉભેલા જોવા મળે છે અને આજ કારમાં તેઓના ટેસ્ટિંગ થઈ રહ્યા છે, આરટીપીસીઆરના સેમ્પલિંગ થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારે કોઈને અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે અને સીધી વાત છે કે લોકોને લાંબી કતારોમાં જે પ્રકારે ઊભા રહી અને અન્ય વ્યક્તિનું સંક્રમણ થવાનો જે ડર હતો તે ડર આ એક નવતર પ્રયોગથી દૂર રહે છે, તેના કારણે સંક્રમણ ફેલાતું નથી, તે સૌથી મોટો આ સિસ્ટમથી ફાયદો છે, ડ્રાઈવ ટુ ટેસ્ટિંગનો ફાયદો છે, જેના કારણે લોકોએ હવે લેબોરેટરીમાં લાઈનમાં કોઈ પણ પ્રકારે ઊભું નહીં રહેવું પડે, માત્ર પોતાની કારમાં એસીમાં બેસીને જ
તેઓ પોતાનો નંબર આવે ત્યારે તેઓ ટેસ્ટિંગ સરળતાથી કરાવી શકશે. ચોક્કસ જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ જીએમડીસી ખાતે આરટીપીસીઆર ટેસ્ટ લઈને એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ડ્રાઈવ ટુ ટેસ્ટ અહીં કરી શકાશે. પોતાની જ ગાડીમાં બેસીને અહીં આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ત્યાં પહોંચનાર લોકો પણ આવકારી રહ્યા છે.